महिला आंतरराष्ट्रीय दिवस आज है और राजकोट शहर आम आदमी पार्टी अने तमना कार्यकर्ताओं अँ महिलाओं पण छे जेन्ट्स पण अँ छे अँ बेन साथे आपणे सीधी ज वात करीए छे के आजना दिवसे एमनुं शुं केवुं छे। हूँ तनुजाबेन दोशी राजकोट शहर महिला संगठन महामंत्री छू। आज 8 मार्च विश्व महिला दिवस छे। तो विश्व महिला दिवस केम कहेवाय छे के 1908 अमेरिकाना न्यूयॉर्क शहर में महिलाओं बधा शहरीओ में आंदोलन करवा आवी गया हता के जेमना मुद्दा हता के महिलाओं ने समान अधिकार मळे, महिलाओं ने कामना कलाको समान मळे अने तेमने मताधिकार मळे एना माटे ए लोको बहार निकळी अने रेली काढी हती। अने एना बीजा ज वर्षे अमेरिकी सोशियलिस्ट पार्टीए 8 मार्चे महिला दिननी उजवणी करी हती। तो त्यारे अमेरिकामां ज महिला दिवस उजवातो हतो पण थोड़ा समय बाद डेनमार्कना केपनहेगन शहर में आंतरराष्ट्रीय महिला सम्मेलन थयुं अने एमां 8 मार्च ने महिला दिन तरीके उजवानुं नक्की करवामां आव्युं। त्यारथी आखा विश्वमां 8 मार्च विश्व महिला दिवस तरीके उजवाय छे अने आ दिवसे महिलाओने तेमना अधिकारों मळवा जोईए, तेमना पर थता अत्याचारों रोकवा जोईए ए माटे महिलाओ आवेदन करीने ए दिवस उजवे छे। પણ ભારતમાં 13 ફેબ્રુઆરીએ પણ મહિલા દિન ઉજવાય છે કારણ કે આપણા સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુનો તે દિવસે જન્મદિવસ છે માટે ભારતમાં 13 ફેબ્રુઆરીએ મહિલા દિન ઉજવાય છે। આજે અમે કાળી પટ્ટી મોઢે બાંધી અને મૌન રેલીનું આયોજન કર્યું છે કારણ કે મહિલાઓ પર દિન પ્રતિદિન અત્યાચારો વધતા જ જાય છે। ક્યાંક મહિલાઓનું ખુલ્લેઆમ કતલ કરવામાં આવે છે, ક્યાંક મહિલાઓ પર શારીરિક અત્યાચારો થાય છે। તો આ બધાનો વિરોધ કરવા માટે આજે અમે કાળી પટ્ટી મોઢે બાંધી અને મૌન રેલી કરીને વિરોધ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। જે રીતે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીની જે મહિલાઓ છે અહીંયા ઉપસ્થિત છે, જેન્ટ્સ પણ છે, આખું રાજકોટ શહેર આમ આદમી પાર્ટી અહીંયા ઉપસ્થિત છે। આપણે બેન સાથે સીધી વાત કરીએ કે બેન, જે રીતે વાત કરવામાં આવે તો હવે ગુજરાત કહીને કે ગુનાખોરી વધતી જાય છે, તો એ પ્રમાણે તમારું શું? આજે અમારું લક્ષ્ય છે, હું આમ આદમી પાર્ટીમાંથી રાજકોટ મહિલા શહેર પ્રમુખ રાજલબેન ગઢવી, આજે અમે બ્લેક પટ્ટી મોઢે બાંધીને એ દર્શાવવા માંગીએ છીએ કે ક્યાંક કહીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ એવા આપણે સ્લોગન બોલીએ છીએ, તો આજે આપણે જોઈએ છીએ કે મહિલા ઉપર અત્યાચાર વારંવાર વધતા જ જાય છે કે ખાલી બેટી બચાવો બેટી પઢાવો એવું કરી તો બેટીને મોટી કરીને એની માટે અત્યાચાર થાય, તો એની માટે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી નિષ્ફળ રહે છે લેડીઝના અધિકાર માટે, લેડીઝની સુરક્ષા માટે। એટલે આજે અમે મૌન આ બ્લેક પટ્ટી બાંધીને એ જ કરવા માંગીએ છીએ કે લેડીઝને ક્યાંક ને ક્યાંક ક્યાંય ને ક્યાંય એની સફળતા નથી મળતી, એમની સુરક્ષા નથી મળતી, એમાં ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટીનો એટલો હું કહેવા માંગીશ કે ભાઈ એની સુરક્ષા મહિલાની ક્યાંય છે જ નહીં, ક્યાંય જળવાતી જ નથી કે જે જ્યાં આપણે બલાત્કાર અત્યારે લેડીઝ માટે તમે જુઓ છો સરેઆમ કતલ કરવામાં આવે છે, તો સત્તાધારી પાર્ટીને એટલું જ હું કહેવા માંગીશ કે આમાં લેડીઝ ક્યાં સુરક્ષિત છે, ક્યાંય લેડીઝની સુરક્ષા દેખાતી નથી। તો આજ અમે એ જ રેલી કાઢી છે કે બ્લેક પટ્ટી બાંધીને સરકારને અમે દેખાડીએ કે ભાઈ લેડીઝની સુરક્ષા બહુ જરૂરી છે, લેડીઝને ક્યાંય સુરક્ષિત મળતું નથી, તો આજે નારા લગાવીએ છીએ બેટી બચાવો બેટી પઢાઓ એનો મતલબ શું છે, જય હિન્દ જય ભારત। તો જે રીતે વાત કરીએ તો અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા હવે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કાળી પટ્ટી બાંધીને એ લોકો ત્યાં સમગ્ર આખી આમ આદમી પાર્ટી ભેગી થઈ ગઈ છે, આખા મહિલાઓથી લઈને જેન્ટ્સ સુધી તમામ ભેગા થઈ ગયા છે અને હવે તે મૌન રેલી કરવાના છે, સાથે કાળી પટ્ટી બાંધી છે અને વુમન્સ ડેના બેનરો પણ એ લઈને નીકળી પડ્યા છે। વિપુલ કાવર સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, રાજકોટ।